નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ માસ્ટર એજ્યુકેશનમાં મિત્રો આપણે જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આવનાર છે એને લગતા આપણે મોડલ પેપર ચાલુ કરેલા છે તે મોડલ પેપરની સિરીઝમાં આજે આપણે મોડલ પેપર નંબર ત્રણ જોવાના છીએ મિત્રો આગળના બંને વિડીયોમાં ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો એના લીધેથી આજે આપણે મોડલ પેપર નંબર ત્રણ લઈને આવ્યા છીએ એ મોડલ પેપર સંપૂર્ણ નવા અભ્યાસક્રમ આધારિત નવી પેટર્ન આધારિત પ્રશ્નો લઈને આવ્યા છીએ તમને ફોરેસ્ટને લગતી કોઈ પણ મૂંઝવણ અથવા કોઈ પણ પ્રશ્ન હોય તમે કમેન્ટ બોક્સમાં લખજો મેં તમને જરૂરને જરૂર આન્સર આપવાની કોશિશ કરશું જો મિત્રો તમે આગળના વિડીયો અથવા આગળનું મોડલ પેપર અને સિલેબસનું એનાલિસિસ છે વિડીયો ન જોયા હોય અહીં ઉપર લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને એ વિડીયો જોઈ શકો છો જો વિડીયો ગમે મિત્રો તો વિડીયોનો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો વધારે સમય ન બગાડતા આપણે આજના આ આશન એટલે કે મોડલ પેપર ત્રણ ની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં નીચેનામાંથી ક્યાં વાયુ બહાર આવે છે નીચે ચાર ઓપ્શન આપેલા છે ઓપ્શન એ હાઇડ્રોજન ઓપ્શન બી ક્લોરીન ઓપ્શન સી ઓક્સિજન અને ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ મિત્રો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઓક્સિજન વાયુ બહાર આવે છે એટલે કે ઓપ્શન સી આ જવાબ છે મિત્રો આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ મેકિંગ પીસ વિથ નેચર રિપોર્ટ તાજેતરના સમાચારોમાં જોવા મળે છે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ઓપ્શન એ આપેલો છે કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ ઓપ્શન બી વાઇલ્ડ લાઇફ ફંડ ફોર નેચર એટલે કે ડબલ્યુ ડબલ્યુ એફ ઓપ્શન સી યુએન પર્યાવરણ ઓપ્શન ડી વર્લ્ડ ઇકોનોમી ઓપ્શન બે અલગ અલગ જૈવ પ્રદેશો વચ્ચેના પરિવર્તનિક ક્ષેત્ર માટે આપેલ નીચેના પૈકી કયો શબ્દ વપરાય છે ચાર ઓપ્શન મિત્રો આપણને આપેલા છે એ કોટોન ઈ વસ્તી સી નિકેતન અને ડી પર્યાવરણ તો આ ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ એટલે કે આગળ ચોથા પ્રશ્નની વાત કરીએ તો પેરે અમેરિકાના કયા સજીવનું વૈજ્ઞાનિક નામ છે ઓપ્શન આપેલા છે મિત્રો આપણને ઓપ્શન એ જોઈએ તો કૂતરો ઓપ્શન બી કર ઓપ્શન સી વંદો અને ઓપ્શન ડી મિત્રો પેરી અમેરિકાના એ વંદા સજીવનું વૈજ્ઞાનિક નામ છે એટલે આ પ્રશ્નમાં રાઈટ જવાબ આવશે વંદો મિત્રો ગુજરાતમાં ક્યાં સો ટકા સૌર શક્તિ સંચાલિત સ્વસ્થ કેન્દ્ર આવેલા છે ઓપ્શન એ બરોડા ઓપ્શન બી સુરત ઓપ્શન સી બનાસકાંઠા ઓપ્શન ડી ગાંધીનગર મિત્રો આ પ્રશ્નમાં જવાબ આવશે બી સુરત મિત્રો પ્રશ્ન નંબર છ જોઈએ વોટર પ્રિવેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ ઓગણીસો ચુમ્વોતેર ની કલમ પચીસ હેઠળ જે વ્યક્તિ કોઈ ઉદ્યોગ હિલચાલ પદ્ધતિ શરૂ કરતો હોય અને આવો ઉદ્યોગ હિલચાલ કે પદ્ધતિ શરૂ કર્યાથી કેટલા માસમાં બોર્ડની સંમતિ લેવી જરૂરી છે ઓપ્શન આપેલા છે ઓપ્શન એ એક માસ ઓપ્શન બી બે માસ ઓપ્શન સી ત્રણ માસ અને ઓપ્શન ડી માસ મિત્રો આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી એટલે કે ત્રણ માસ ચાલો મિત્રો આગળ વધીએ વાયુચક્રમાં કયા ચક્રનો સમાવેશ થાય છે ઓપ્શન એ નાઇટ્રોજન ચક્ર ઓપ્શન બી કાર્બન ચક્ર ઓપ્શન સી જલચક્ર ઓપ્શન ડી આપેલ તમામ મિત્રો સાતમા પ્રશ્નમાં જવાબ આવશે નાઇટ્રોજન ચક્ર કાર્બન ચક્ર અને જલચક્ર ત્રણેય ચક્રનો વાયુચક્રમાં સમાવેશ થાય છે એટલે કે ઓપ્શન ડી રાઈટ જવાબ છે પ્રશ્ન મિત્રો જોઈએ તો કોશિન ફોરેસ્ટ ક્રેન ટર્ટલ નામની કાસબાની જાત ભારતમાં ક્યાં જોવા મળે છે ઓપ્શન એ ઉત્તર પૂર્વ ભારતમાં બ્રહ્મપુત્રા નદીના ક્ષેત્રમાં ઓપ્શન બી ગંગા નદીના વિસ્તારમાં ઓપ્શન સી ભારતમાં હિમાલયન ક્ષેત્રમાં ઓપ્શન ડી ભારતમાં પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગમાં મિત્રો કોશિન ફોરેસ્ટ ક્રેન ટર્ટલ એ ભારતના પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગમાં જોવા મળે છે એટલે કે ઓપ્શન ડી રાઈટ જવાબ છે મિત્રો આગળ વધીએ તો નીચેનામાંથી કઈ બાબત સાચી રીતે જોડાયેલી હતી તો તમને જે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી ઓપ્શન ડી રાઈટ જવાબ છે લાંબા પ્રશ્નો મિત્રો આપણે સમય ન બગાડીએ તો વધારે વિડીયો લાંબો ન થાય અને તમારો ટાઈમ બગડે નહીં મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો કોને ભારતના આધુનિક લીલીધ્યાના પિતા કહેવામાં આવે છે ઓપ્શન એ જગદીશચંદ્ર બોઝ ઓપ્શન બી પ્રોફેસર રાજ રેડ્ડી ઓપ્શન સી પ્રોફેસર અયંગર ઓપ્શન ડી નીલચંદ્ર બોઝ મિત્રો આધુનિક લીલવિદ્યાના પિતા તરીકે પ્રોફેસર અયંગરને ઓળખવામાં આવે છે આ પ્રશ્નમાં રાઈટ જવાબ થશે ઓપ્શન સી આગળનો આગળનો પ્રશ્ન જોઈએ તો આર એચ વેટેકર દ્વારા કઈ વર્ગીકરણ પદ્ધતિ અપનાવવામાં આવી હતી ઓપ્શન એ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ ઓપ્શન બી કૃત્રિમ વર્ગીકરણ ઓપ્શન સી દ્રિનામી વર્ગીકરણ ઓપ્શન ડી ક્ષેત્રીય વર્ગીકરણ મિત્રો આર એસ વેટેકર દ્વારા પાંચ સૃષ્ટિ વર્ગીકરણ અપનાવવામાં આવી હતી એટલે કે રાઈટ જવાબ આવશે ઓપ્શન એ આગળ બારમો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા જૈવિક ઘટકો છે મિત્રો તમને પાંચ ઘટકો આપેલા છે તે જોઈએ તો પ્રાણીઓ ઉર્જા પરજીવી વિઘટકો અને તાપમાન તો મિત્રો અહીંયા પ્રશ્નમાં તમે ધ્યાન આપજો તો આપણને જૈવિક ઘટકો કીધા હોય આપણે પ્રાણીઓ પરજીવી અને વિઘટ અને જૈવિક ઘટકોમાં ગણી અને ઓપ્શન બી રાઈટ જોબ આપવાનો રહે છે મિત્રો તેરમો પ્રશ્ન જોઈએ તો સ્પેટી પ્રકારનું ઘાસ કયા રાજ્યમાં જોવા મળે છે ઓપ્શન મિત્રો આપણને આપેલા છે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મિત્રો સ્પેટી પ્રકારનું ઘાસ મુખ્યત્વે રાજસ્થાન વિસ્તારમાં જોવા મળે છે આગળ મિત્રો આપણે ચૌદમો પ્રશ્ન જોઈએ પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આદેશ છે મિત્રો આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે સ્વસ્થતાના પરિણામોને આધારે તમામ પંચાયતોને ક્રમબદ્ધ કરવામાં આવશે મિત્રો આવા લાંબા પ્રશ્નોમાં આપણે સમય ના બગાડીએ એ બધા યોગ્ય રહેશે ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને પંદરમો પ્રશ્ન જોઈએ તો એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ ઓગણીસો એક્યાસી ની કલમ તેતાલીસ મુજબ અદાલત આ કાયદા હેઠળ થયેલ ગુના અંગે કોઈ વ્યક્તિએ કરેલ ફરિયાદની નોંધ તો જ લેશે જો તેણે પોતાના આવા ફરિયાદ કરવાના ઇરાદાની ખાલી ગયા દિવસ અગાઉ નોટિસ આપેલ હોય મિત્રો આ પંદરમો પ્રશ્નમાં ઓપ્શન આપેલા છે ત્રીસ સાહીઠ પિસ્તાલીસ કે નેવ તો મિત્રો આ પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી રાઈટ જવાબ થશે એટલે કે સાઠ દિવસ અગાઉ નોટિસ આપેલી હોવી જોઈએ મિત્રો આગળ સોળમો પ્રશ્ન જવાહરબાગ કયા રાજ્યમાં આવેલો છે મિત્રો ચાર ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ દિલ્હી ઓપ્શન બી કેરળ ઓપ્શન સી ઉત્તર પ્રદેશ અને ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ મિત્રો જવાહરબાગ એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો છે સત્તરમો પ્રશ્ન મિત્રો જોઈએ તો નીચેનામાંથી સંગીત પ્રિય પ્રાણી કયું છે ચાર ઓપ્શન આપેલા છે મિત્રો ઓપ્શન જોઈએ તો ઊંટ ડુક્કર ઘોડો અને સંગીત પ્રિય પ્રાણીની વાત કરીએ મિત્રો તો ઓપ્શન બી રાઈટ જવાબ થશે અને ડુક્કર આપણે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આગળ અઢારમાં પ્રશ્નમાં નજર નાખીએ હંસરાજ એક જે એક વનસ્પતિ છે તે શેમાં સમાવિષ્ટ છે ચાર ઓપ્શન આપેલા છે મિત્રો અનાવૃત બીજધારી આવૃત બીજધારી ઓપ્શન સી ત્રિઅંગી અને ઓપ્શન ડી ત્રિઅંગી મિત્રો ત્રિઅંગી વનસ્પતિ એટલે મૂળ પ્રકાંડ અને પર્ણ ત્રણેય વસ્તુઓનો સમાવેશ જે વૃક્ષમાં થતો હોય તેને ત્રિઅંગી વનસ્પતિ કહેવામાં આવે છે એટલે કે હંસરાજ એ એક ત્રિઅંગી વનસ્પતિનું ઉદાહરણ છે આગળ મિત્રો ઓગણીસમો પ્રશ્ન વિશ્વમાં ઓપ્શન એ ડી નીલગીર મિત્રો વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું જીવંત વૃક્ષ જે હાલમાં ઉપલબ્ધ છે ઓપ્શન સી એટલે કે સિકોયા સિમપંક વિરેન્સ છે આગળ મિત્રો વિશ્વ પ્રશ્નમાં નજર કરીએ નીચે આપેલા

ઓપ્શન એ રાઇટ જોબ થશે અને ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર સુધી ઉર્જાનું વહન થાય છે આગળ મિત્રો બાવીસમો પ્રશ્નમાં જોઈએ કૂતરો કઈ શ્રેણીમાં આવે છે ઓપ્શન એ પ્રાથમિક ઉપભોક્તા ઓપ્શન બી દ્વિતીય ઉપભોક્તા ઓપ્શન સી ઉત્પાદક કે ઓપ્શન ડી તૃતીય ઉપભોક્તા કૂતરો એ દ્વિતીય ઉપભોક્તાનું ઉદાહરણ છે આગળ મિત્રો ત્રેવીસમો પ્રશ્ન જુઓ નીચેના પૈકી ક્યુ રેલવે સ્ટેશન ભારતમાં સૌર શક્તિથી ચાલતા પ્રથમ રેલવે સ્ટેશન તરીકે ઓળખાય છે મિત્રો ઓપ્શન એ જેસલમેર ઓપ્શન બી ગુવાહાટી ઓપ્શન સી વિજયવાડા અને ઓપ્શન ડી કોશિદ મિત્રો ભારતમાં સૌર શક્તિથી ચાલતું પ્રથમ રેલવે સ્ટેશન ગુવાહાટીનું રેલવે સ્ટેશન છે મિત્રો આપણે પ્રશ્ન જોઈએ મિત્રો સોવીસમો પ્રશ્ન ભૂગર્ભ જળના વધુ ઉપયોગની હાનિકારક અસરો નીચેના પૈકી કઈ કઈ છે ત્યાર તમને અસર આપેલી છે એ ભૂગર્ભ જળ સપાટી નીચે જવું બીજી અસર છે નાઇટ્રેટની માત્રા વધવી ત્રીજી અસર છે ફ્લોરાઇડની માત્રા વધવી ચોથી અસર છે હાનિકારક શિયાળાનું પ્રમાણ વધવું તો મિત્રો આ પ્રશ્નમાં રાઈટ જવાબ આવશે ઓપ્શન પી એટલે કે માત્ર એક ત્રણ અને ચાર રાઈટ જવાબ છે આગળ પચીસમો પ્રશ્ન જોઈએ તો કયો દેશનો સૌથી મોટો ફ્લોટિંગ ટ્રીટમેન્ટ વેટલેન્ડ છે ચાર ઓપ્શન આપેલા છે આંજોલી દ્વીપ જો ઓપ્શન છે જવાહર સાગર તળાવ જો ઓપ્શન છે નેક નામપુર તળાવ ચોથો ઓપ્શન છે એક પણ નહીં તો મિત્રો સૌથી મોટો ફ્લોટિંગ ટ્રીટમેન્ટ વેટલેન્ડ નેક નામપુર તળાવ છે એટલે કે સી રાઈટ જવાબ થશે મિત્રો આગળ આપણે સવીસમાં પ્રશ્નમાં નજર નાખો કે પાપી રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યોમાં આવેલ છે ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ ઓપ્શન બી આસામ ઓપ્શન સી બિહાર અને ઓપ્શન ડી આંધ્રપ્રદેશ પાપી કોડા નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલો છે ઇંડુ મૂકનાર પક્ષી કયું છે ઓપ્શન આપેલા છે મિત્રો બતક કે બાદ તો સૌથી મોટું ઈંડુ મૂકનાર પક્ષી શામરુક છે અઠ્યાવીસ પ્રશ્ન મિત્રો જુઓ સામાન્ય રીતે બાર થી પંદર ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહેવાય છે ઓપ્શન એ સોળ ક્ષુપ વૃક્ષ કે વેલા તો સામાન્ય રીતે જે બાર થી પંદર ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી હોય તેવી વનસ્પતિને ક્ષુપ કહેવામાં આવે છે આગળ મિત્રો જોઈએ તો તુલસીને કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય છે તો મિત્રો આ સર્વસામાન્ય પ્રશ્ન છે અને બધાને ખબર જ હોય કે તુલસી એક સોળ પ્રકારની વનસ્પતિ કે તુલસીનું કોઈ મોટું ઝાડ હોતું નથી તેને છોડ કહેવાય છે ચાલો મિત્રો આગળ વધીએ અને ત્રીસ પ્રશ્ન જોઈએ કે જ્યાં પર્યાવરણ પરિસ્થિતિઓ ખૂબ જ ગંભીર હોય ત્યાં ઓપ્શન બી રાઈટ જવાબ થશે આગળ મિત્રો એકત્રીસ પ્રશ્ન જોઈએ મેસ્કેરિન પેટ્રોલ નામનું પક્ષી યુસીએનની રેડ ડેટા બુકમાં કઈ શ્રેણીમાં સ્થાન ધરાવે છે મિત્રો આ પ્રશ્નમાં જવાબ આવશે સંકટગ્રસ્ત એટલે કે ઓપ્શન સી રાઈટ જવાબ થશે આગળ મિત્રો બત્રીસ પ્રશ્ન જોઈએ તો જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું આરાધ્ય વૃક્ષ નીચેનામાંથી કયું હતું જૈન ધર્મ જે પ્રથમ ઋષભદેવ ગુરુ હતા તીર્થકર હતા આરાધ્ય વૃક્ષ વડ હતું ઓપ્શન બી રાઈટ જવાબ થશે મિત્રો આગળ તેત્રીસ પ્રશ્ન જોઈએ તો ઉર્જાના ઉત્પાદન ઉદ્યોગ અને વિકાસના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ કામગીરી અને વૈજ્ઞાનિકોને ઇનરીકો ફર્મી એવોર્ડ કઈ સરકાર દ્વારા આપવામાં આવે છે ઓપ્શન જોઈએ મિત્રો તો યુકે યુએસએ જાપાન અને ફ્રાન્સ ઓપ્શન આપેલા છે તેમાંથી આપણો થશે ઓપ્શન બી એટલે કે યુએસએ થશે આગળ મિત્રો આપણો પ્રશ્ન જોઈએ તો ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે જગ્યા હોય છે કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ઓક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન રસકણીય પદાર્થો તો ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ઓપ્શન સી રાઇટ જવાબ આવશે એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન જોવા મળે મિત્રો આગળ વધીએ અને છત્રીસ પ્રશ્ન જોઈએ તો નિઝામ સાગર ડેમ ભારતની કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ઓપ્શન એ કૃષ્ણા નદી ઓપ્શન બી મંજીરા નદી ઓપ્શન સી ગોસ્થલી નદી ઓપ્શન ડી પોનાર નદી નિઝામ સાગર ડેમ છે મિત્રો તે મંજીરા નામની નદી ઉપર બાંધવામાં આવેલો છે સાડત્રીસ પ્રશ્ન મિત્રો જુઓ આ વૃક્ષને વણના રાજા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ઓપ્શન આપેલા છે ગંગોત્રી વૃક્ષ મોરવેલ વૃક્ષ વૃક્ષ કે આંબાનું મિત્રો જે વનના રાજા તરીકે ઓળખાય છે તે ઓળખવામાં આવે છે મિત્રો પ્રશ્ન જોઈએ તો પર્ણોને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે પર્ણોનું કાર્ય કોણ કરે છે ઓપ્શન આપેલા છે મિત્રો પ્રકાંડ ગ્રેનમ આંતરગ્રેનમ પટલ કે એક પણ નહીં પર્ણોને જે રીતે સૂર્યપ્રકાશ પૂરતો મળી રહે એ રીતે ગોઠવવાનું કાર્ય અથવા ફેલાવવાનું કાર્ય પ્રકાંડ નામની કરે છે કે જે થળ હોય તેને પ્રકાંડ કહેવામાં આવે છે કે જે પ્રકાંડ હોય અને ખોરાકનું ઉત્પાદન વધારે થાય એ રીતે ગોઠવવામાં આવે છે મિત્રો ઓગણચાલીસમાં પ્રશ્ન જુઓ કે સામાન્ય રીતે પાંચ ફૂટ કરતાં ઓછી ઉછાઇ ધરાવતી વનસ્પતિને શું કહે છે ઓપ્શન એ સોળ ઓપ્શન બી વૃક્ષ ઓપ્શન સી શુભ ઓપ્શન ડી વેલા મિત્રો મિત્રો મો પ્રશ્ન જુઓ જીવંત જીવોને વિશાળ વિવિધતામાં શું કહેવાય છે ઓપ્શન આપેલા છે વસ્તી પ્રવાસ વિવિધતા જૈવ વિવિધતા મિત્રો આ પ્રશ્નમાં રાઈટ જવાબ થશે જૈવ વિવિધતા મિત્રો એકતાલીસમાં પ્રશ્નમાં નજર કરીએ તો નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓ સારા તરવૈયા હોય છે મિત્રો ઓપ્શન આપેલા છે બેથોસ ન્યુસ્ટોન પ્લાંગટોન મિત્રો નેક્ટોન જૂથના જે પ્રાણીઓ હોય છે તે સારા તરવૈયા હોય છે એટલે કે આપણો રાઇટ જૉબ આવશે ઓપ્શન સી નેક્ટોન બેતાલીસમાં પ્રશ્ન જોઈએ તો પરિસ્થિતિ તંત્રમાં શું થાય છે મિત્રો આ પ્રશ્નમાં આપણે ડાયરેક્ટ જવાબ જોઈ લઈએ તો પ્રશ્નમાં જવાબ આવશે પ્રાથમિક ઉત્પાદકો પ્રાથમિક ઉપભોક્તાઓ કરતાં વધુ સંખ્યામાં હોય છે અગર મિત્રો પ્રશ્નની વાત કરીએ તો તેના પૈકી ક્યુ બીટા જૈવવિવિધતાનું ઉદાહરણ છે ઓપ્શન એ કચ્છનું રણ ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી એશિયા બીટા જૈવ ઉદાહરણ આપણે જોઈએ તો આ પ્રશ્નમાં રાઈટ જવાબ આવશે ઓપ્શન સી એટલે કે ભારત એ બીટા જૈવ ઉદાહરણ છે આગળ મિત્રો આપણે જોઈએ અને માં પ્રશ્ન જોઈએ શૈલ શ્રેણીને કે જે કોરલ રીપ્સ હોય છે એને નાજુક તંત્ર કહેવામાં આવે છે કારણ કે મિત્રો આ પ્રશ્નમાં આપણે જોઈએ તો ઓપ્શન આપેલા છે કૃષિ અને શહેરી પ્રદૂષણ દરિયાઈ પાણીના શેવાળમાં પ્રસ્ફુટનમાં પરિણમે હશે ઓપ્શન બી છે તે પાણીના તાપમાન પ્રત્યે સંવેદનશીલ હોય છે ઓપ્શન સી ને એ અને બી ડી પૂરોક્તમાંથી કોઈ પણ નહીં મિત્રો આ પ્રશ્નમાં રાઈટ જવાબ આવશે ઓપ્શન સી એટલે કે એ અને બી બંને સાસા છે મિત્રો પિસ્તાળીસમાં પ્રશ્નમાં જોઈએ સોળમાં શ્વસન અને ક્લોરોફિલના ઉત્પાદન માટે ક્યાં તત્વની જરૂર પડે છે સોળમાં શ્વસન અને ક્લોરોફિલનું ઉત્પાદન થાય છે એના માટે ક્યુ તત્વ જરૂર હોય છે તત્વ જણાવવાનું છે તો ચાર ઓપ્શન આપેલા છે મિત્રો આયર્ન કેલ્શિયમ નાઇટ્રોજન અને પોટેશિયમ શ્વસન અને ક્લોરોફીલનું ઉત્પાદન હોય છે તેના માટે આયર્ન એટલે કે ઓપ્શન બી સોરી મિત્રો ઓપ્શન એ રાઇટ જવાબ થશે પ્રશ્ન મિત્રો જોઈએ તો શહેરી વિકાસ અને પર્યાવરણ ફેરફાર અંગેના નીચેના વિધાનો અથવા પુરાવા ધ્યાનમાં લ્યો તમને ચાર પુરાવા અથવા ચાર વિધાન આપેલા છે એ આપણે જોવાના છીએ શહેરી પરિવહન અને સીઓટોનું ઉત્સર્જન બીજું વિધાન વધુ કાર્યક્ષમ મકાન પ્રકારોની ઉર્જાની બચત બીજું વિધાન છે કાર્બન સિંક તરીકે વનોની જાળવણી ચોથો વિધાન છે જમીનનો મિશ્ર ઉપયોગ રહેઠાણ અને રોજગારી મિત્રો ઉપરના પૈકી ક્યુ અથવા કયા વિધાન સાસા છે મિત્રો આ પ્રશ્નમાં રાઈટ જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે એક બે ત્રણ અને ચાર ચાર વિધાન સત્ય છે સુડતાલીસ પ્રશ્ન મિત્રો જોઈએ તો નીચેનામાંથી ક્યુ એસિડ વરસાદનું કારણ છે ચાર ઓપ્શન આપેલા છે કાર્બન ડાયોક્સાઇડ ઓરોફલોરો કાર્બન સલ્ફર ડાયોક્સાઇડ કે હાઇડ્રોકાર્બન આમાંથી સલ્ફર ડાયોક્સાઇડ એ રાઈટ જવાબ થશે એનો ઓપ્શન સી આપણો રાઈટ જવાબ બનશે પ્રશ્ન મિત્રો જોઈએ તો સોળમાં વિકાસ માટે કેટલા આવશ્યક તત્વોની જરૂર પડે છે ઓપ્શન એ સોળ ઓપ્શન બી બાવીસ ઓપ્શન સી એકતાલીસ ઓપ્શન ડી બાસઠ મિત્રો સોળના વિકાસ માટે જેટલા આવશ્યક તત્વોની જરૂર પડે છે આપણા આ પ્રશ્નમાં રાઈટ જવાબ આવશે ઓપ્શન એ એટલે કે સોળ તત્વોની જરૂર પડે છે આગળ મિત્રો ઓગણપચાસ પ્રશ્ન જોઈએ તો વડમાં જોવા મળતી વડવાઈ શું છે ઓપ્શન એ મૂળ ઓપ્શન બી પર્ણ ઓપ્શન સી પર્ણ રંધ્ર કે ઓપ્શન ડી અવલંબન મૂળ તો વડમાં જે વડવાઈ જોવા મળે છે તે અવલંબન મૂળ છે આગળ મિત્રો આપણે માં પ્રશ્નની વાત કરીએ નીચેના પૈકી ક્યુ ડાંગરની વિવિધ જાતોનું ઉદાહરણ છે મિત્રો આ પ્રશ્નમાં રાઈટ જવાબ આવશે એ એટલે કે આનુવંશિક વિવિધતા મિત્રો આજે આપણે એક પ્રશ્ન જે બાકી રહી ગયો તો પાંત્રીસમો પ્રશ્ન બાઇકી રહી ગયો છે તે અત્યારે જોઈ લઈએ તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા પોષક તત્વોના સંરક્ષણમાં મદદ કરે છે ખાનગીકરણ ઇ સ્થિરતા સી લીચિંગ કે ડી નાઇટ્રિફિકેશન તો જે ક્રિયા પોષક તત્વોના સંરક્ષણમાં મદદ કરે છે તે પ્રક્રિયા છે સ્થિરતા મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો કે તમે અત્યાર સુધી મને સાંભળ્યો અને આપણો આ વિડીયો તમે જોયો તમને વિડીયો સારો લાગ્યો હોય તમને તમારા પ્રશ્નો ગમે અમારું કામ ગમતું હોય તો વિડીયોમાં એક લાઈક ખાસ કરી દેજો અને વિડીયોમાં કરવાનું ભૂલતા નહીં વિડીયોને વધારેને વધારે શેર કરો જેથી જે વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટની તૈયારી કરતા હોય અને આ મોડલ પેપર તેમના માટે થોડુંક ઉપયોગી બને તેમને વિડીયો શેર કરી દો મિત્રો જો તમે આગળનું મોડલ પેપર તમારે જોવાનું બાકી હોય જે એક અને બે મોડલ પેપર આપણે અપલોડ કરી દીધા છે અને એક સિલેબસ એનાલિસિસનો વિડીયો પણ અપલોડ કરી દીધો છે જે જોવાની બાકી હોય ફોરેસ્ટ ગાર્ડના પ્લે લિસ્ટમાં અને તે તમે વિડીયો જોઈ શકો છો કોઈ એવો ખાસ લાંબો વિડીયો નથી પંદરથી વીસ મિનિટનો વિડીયો હોય મિત્રો એટલો તો તમે દિવસમાં ટાઈમ કાઢી શકો કે તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય ફોરેસ્ટની તમારે પરીક્ષા દેવાની હોય તો તમે આવા મોડલ પેપર દીધી રાખો કોઈ સિક્કુ સોલ્વ કરો કોઈ ખાસ એવી તૈયારી કરો કે જેનાથી તમને પરીક્ષામાં ખૂબ જ ફાયદો વિડિયો મિત્રો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુને બધું શેર કરજો અને ખાસ આપણી ચેનલ માસ્ટર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો દોસ્તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત